આગામી લોકસભાની ચૂંટણીમાં ભીલીસ્તાન લાયન્સ સેના ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પોતાના અગિયાર જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે છોટે ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મળેલી ભીલીસ્તાન લાયન્સ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મનસુરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં છોટા ઉદેપુર લોકસભાના મતવિસ્તારમાંથી પ્રવીણભાઈ રાઠવા ઉમેદવારી કરશે આ ઉપરાંત ભરૂચ બેઠક પરથી દિનેશ વસાવા વલસાડ બેઠક પરથી ગૌરાંગ પટેલ તથા બારડોલીની બેઠક પરથી સેમન વસાવા ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આમ બિલિસ્તાન લાયન સેના પોતાના અલગ બેનર હેઠળ જ અપક્ષ ઉમેદવારી કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે હું પ્રવીણભાઈ રાઠવા ભીલિસ્તાન લાયન્સ સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આજ રોજ જે ગુજરાતની અંદર જે લોકસભાની ચૂંટણી માટે જે છોટાદેપુર લોકસભાની ચૂંટણી માટે જે મારી વરણી કરવામાં આવી છે બિલિસ્તાન સેના અધ્યક્ષ શ્રી શાહિદભાઈ મંસુરી દ્વારા જેમનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અમારી સેનાના સમગ્ર કાર્યકર્તા નાના મોટા દરેકનો હું આભારી છું સેના થકી આજ સુધી અમે લોકો જેટલા પણ આંદોલન કર્યા છે જે સમાજ માટે પછાત વર્ગ માટે જે લડ્યા છે કે સમાજને ન્યાય મળે અને સમાજને હક મળે એના માટે જે અમે લડ્યા છે તો આવા ઘણા બધા પ્રશ્નોને લઈને જે મારી વરણી કરવામાં આવી છે જે સારી આગેવાનીનું ધ્યાનમાં રાખીને મારી વરની થઈ છે આ ઉપર એના હું મારી કાળજી પૂર્વક પ્રતિષ્ઠાથી નિભાઈ અને સારું રહે સામાજિક કાર્યો સારા ચાલતા બિલિસ્તાન સેના સારું કાર્ય કરે એના માટે હું સમાજમાં જઈને અમારી સેના થકી અમારા સમાજના લોકો માટે હું આગેવાની નોંધાવવા માટે જે મારું નામ જાહેર કર્યું છે તે બદલ હું બિલિસ્તાન લાઇન સેનાનો આભારી છું લોકસભા બે હજાર ઓગણીસ ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આજે ભારત દેશમાં તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની નોંધણી કરાવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ચાર રાજ્યોની અંદર જે સતત કાર્યરત થયેલું એવું બિલિસ્તાન લાયન્સ સેના સંગઠન તેના થકી આજે ગુજરાતની અંદર અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રવીણભાઈ ગૌરાંગભાઈ રમેશભાઈ અને બારડોલીમાં સેમનભાઈ કેવજીભાઈ વસાવા કે જ્યાં એસટી સીટ છે ત્યાં સેમનભાઈ પોતાની ઉમેદવારી નોંધાવશે આમ ભારતની અંદર ચાર રાજ્યોમાં મળી ભીલીસ્તાન લાયન સેના પોતાના અલગ બેનર અને અલગ ઝંડાના નેજા હેઠળ અપક્ષ ઉમેદવારી દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે બિલકુલ તૈયાર છે એવી આપશ્રી દ્વારા સમગ્ર વિસ્તારને અને સમગ્ર ભારતના જે ગણતંત્રની અંદર જે સામેલ થયેલ હોય એવા તમામે તમામ શાખાઓને જાણ કરવામાં આવે છે પિલિસ્તાન લાયન સેનાના હાલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજસ્થાન પ્રદેશ પ્રમુખ મધ્યપ્રદેશ પ્રમુખ અને મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ સૌની સહમતીથી આ નિર્ણય લેવાયો છે અને અત્રે આ પ્રેસ કોન્ફરન્સ કરીને આપને ખાસ એવું જણાવવા માંગીએ છે કે ભારતની આ લોકશાહીની અંદર લોકસભાની ચૂંટણીમાં બિલિસ્તાન લાયન્સ સેના દ્વારા પોતાના ઉમેદવારોનું પહેલી વખત ઉતરણ થશે અને પહેલી વખત આ લોકશાહીની અંદર પોતાના ઉમેદવારોની નોંધણી કરાવશે અત્યારે અમારા લોકસભાના ઉમેદવારો ચાર રાજ્યોમાં મળીને અગિયાર સીટો પર અમે ચૂંટણી લડાવવાની તૈયારીઓ કરી રહ્યા છે ભીલિસ્તાન લાયન સેનાએ અત્યાર સુધીની અંદર એક સંગઠનના રૂપની અંદર ઘણા બધા કાર્યો કરેલા છે જેની અંદર રાજસ્થાનની અંદર નશાબંધીની વિરુદ્ધની અંદર ઘણી બધી મોટી ઝુંબેશ ઉઠાવેલી છે મધ્યપ્રદેશની અંદર માનકરનાથી જાતના જે લોકો છે એમને આદિવાસીમાં સમાવેશ કરવા માટે પણ આંદોલનો ઉઠાવેલા છે અને મહારાષ્ટ્રની અંદર આદિવાસી જાતિની અંદર અન્ય જાતિઓના પ્રવેશ ના થાય એ હેતુથી પણ મહારાષ્ટ્રની અંદર ઘણા બધા આંદોલનો કરેલા છે અને ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી વિલિસ્તાન લાયન સેનાની બોલબાલા મોટા પ્રમાણમાં રહી છે છોટાઉદેપુર જિલ્લાની અંદર રાઠવા કોળીનો પ્રશ્ન હોય કે પછી પંચમહાલના લુણાવાડાની અંદર ડામોર બામણિયા જાતિનો પ્રશ્ન હોય કે પછી ભરૂચ જિલ્લાની અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચાલતી સરમુખત શાહીના વિરોધની અંદર હોય આવા ગુજરાતની અંદરથી પણ ઉત્તરથી લઈને કે દક્ષિણ સુધીની અંદર બિલિસ્તાન લાયન સેના સતત કાર્યરત થયેલું છે અને એવા તમામ ક્ષેત્રની અંદર જે બિલિસ્તાન લાયન સેનાથી પ્રભાવિત છે એવા તમામ ક્ષેત્રોની અંદર બિલિસ્તાન લાયન સેના પોતાના ઉમેદવારોની નોંધણી કરાવશે આજે આપણા દેશની અંદર એક એવો મોટો પ્રશ્ન આવીને ઉભો થઈ ગયો છે કે જે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય બેરોજગારીના મુદ્દા પર મોટા ભાગે ધ્યાન આપતી હોય છે પણ આજનો યુવાન ભારતનો યુવાન આજે બેરોજગારીનો સતત ને સતત શિકાર થઈ રહ્યો છે તો અમારી એક ઝુંબેશ એવી રહેશે કે જ્યારે પણ અમને આ મોકો મળ્યો ત્યારે અમે પહેલા સૌ પ્રથમ યુવાઓને રોજગારી મળી રહે અને આર્થિક સ્થિતિ જે સ્થાનિક લોકોની છે એ સુધરી રહે એવા હેતુસર અમે કામ કરીશું